નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેના બીજા સેમેસ્ટરનું ચોથું યુનિટ. નામ છે કે વી વિલ યુ વેકઅપ, કે શું તમે જાગશો. આ યુનિટની ત્રીજી એક્ટિવિટી આજે છે, આજે આપણે ભણવાની છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટની પહેલી અને બીજી એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી નંબર 3 કહે છે રીડ ધ સ્ટોરી, સ્ટોરી વાંચો, વાર્તા વાંચો. અને સ્ટોરીનું નામ છે મફત લાલ્સ એગ, એટલે કે મફત લાલનું ઈંડું. રસપ્રદ વાત છે. ચાલો તે સ્ટોરી વાંચીને તમારી માટે સ્ટોરીનું ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર પણ મેં નીચે તૈયાર કર્યું છે. તો ચાલો વાંચીએ. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. લેઝી એટલે થાય આળસુ. મિસ્ટર મફતલાલ એક આળસુ માણસ છે. આળસુ માણસ છે ને, એકચ્યુઅલી વોઝ એટલે હતા, એક આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઈક ટુ વર્ક, એને કામ કરવું ગમતું નહીં. એને આખો દિવસ સૂતા રહી, પડ્યા રહી. આહા, મજા મજા. કેવું કહો, મજા આવે. સ્કૂલે જવાનું ન હોય, ટ્યુશનમાં જવાનું ન હોય, એક્ઝામ આપવાનું ન હોય, હોમવર્ક કરવાનું ન હોય, મજા આવે ને? તો મફતલાલને એવું જ હતું. મફતલાલ આળસુ માણસ અને એને કામ કરવું ગમે નહીં. હી સેટ આઇડલ ફોર ઓર મૂડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. તેઓ કાં તો હંમેશા બેસી રહેતા અથવા આમ તે માટા મારતા. આઇડલ એટલે નવરા બેસવું અને આમ તે માટા મારવા. બસ એના બે કામ હતા. વન ડે, એક દિવસની વાત છે. હી વેન્ટ ફોર અ વોક, તેઓ ચાલવા માટે ગયા બહાર. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ, તેઓ એક જગ્યાએ જે છે આરામ કરવા માટે બેઠા. હી સેટ ડાઉન અંડર અ ટ્રી, તે એક વૃક્ષ નીચે બેઠા. જો આપણે બેઠેલા દેખાય છે અહીંયા ભાઈ. અને ધેન હી સો અ હેન્સ એગ, પછી એણે જોયું. હું જોયું? એક ઈંડું. કોનું? હેન્સ, મરઘીનું ઈંડું. એક મરઘીનું ઈંડું લાઈંગ ઓન ધ ગ્રાસ, જે ઘાસ ઉપર પડ્યું હતું, અંડર ધ ટ્રી, વૃક્ષની નીચે. એવું કહે છે મફતલાલ જે છે ઘરની બહાર નીકળ્યા, ઘરની બહાર ચાલવા માટે ગયા ને ચાલતા ચાલતા થાકી ગયા, તો એક ઝાડ નીચે આરામ કરવા માટે બેઠા. જેવા બેઠા તેને જોયું કે ભાઈ ઘાસ ઉપર એક મરઘીનું ઈંડું છે. હા, જોઈએ હવે શું થાય છે. એન એગ, એક ઈંડું. હી થોટ, એને વિચાર્યું કે આઈ એમ વેરી લકી, હું તો ખૂબ જ નસીબદાર છું કે આ ઈંડું મને મળ્યું. This will make me rich. આ ઈંડું મને ધનવાન બનાવશે. શું કરશે? આ ઈંડું મને ધનવાન બનાવી દેશે. અને જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ, અને ત્યારે જ એ જ સમયે એના મિત્ર છગનલાલે તેમને જોયા. હવે મફતલાલ જે છે વૃક્ષ નીચે બેઠા છે ને, એના હાથમાં ઈંડું છે. છગનલાલને જોઈ જાય છે. તો કહે છે હેલો મિસ્ટર મફતલાલ, કે કેમ છો મિસ્ટર મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, તમારા હાથમાં શું છે? તો જે છે મફતલાલ કહે છે એન એગ, એક ઈંડું છે મારા હાથમાં. આઈ એમ વેરી લકી, મેં આરન્ટ આઈ, કે હું બહુ નસીબદાર છું, નહીં મારું નસીબ બહુ સારું છે નહીં. મફતલાલ આવું છગનલાલને કહે છે. તો છગનલાલ શું કહે છે? એન એક, એક ઈંડું છે. ઇઝ ધેટ ઓલ? બસ એટલું ઈંડું જ છે ખાલી, એક હાથમાં ઈંડું છે ને, તમે પોતાની જાતે નસીબદાર કયો છો? એવું તો વળી શું છે ઈંડામાં? તો કહે છે યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, સેડ મફતલાલ. મફતલાલ કહે છે તમે ન સમજો ભાઈ, એ અમારી વાત હોય, તમને સમજમાં ન આવે. This egg will make me rich. આ ઈંડું મને રીચ બનાવશે, મને અમીર બનાવશે. ઈંડું હાથમાં હોય તો માણસ અમીર થઈ જાય, એવી વાત છે. મને પહેલી વાર જાણવા મળ્યું. તો એનો જે ફ્રેન્ડ છે છગનલાલ, એ કહે છે કે હિઝ ફ્રેન્ડ લાફ્ડ, એનો ફ્રેન્ડ હસવા માંડ્યો. હસતા હસતા કહે છે પ્લીઝ એક્સપ્લેઇન, કે મહેરબાની કરીને સમજાવો કે તમે શું કહેવા માંગો છો. તો કહે છે કે લિસન ટુ મી, મારી વાત સાંભળો. સેડ મફતલાલ આઈ શેલ નોટ ઈટ ધીસ એગ, હું આ ઈંડાને ખાવાનો નથી. આઈ શેલ પુટ ઈટ ઇન માય પોકેટ, હું એને મારા પોકેટમાં એટલે કે મારા ખીચામાં રાખીશ. ઇટ વિલ બી વાર્મ ધેર, તેને ત્યાં ગરમી મળશે, તે ત્યાં ગરમ થઈ જશે. સૂન અ ચીક, ચીક એટલે થાય ઈંડાનું શું કહેવાય, મરઘીનું બચ્ચું. ઈંડામાંથી જે મરઘીનું બચ્ચું બહાર આવે ને, કે થોડીક વાર પછી એક મરઘીનું બચ્ચું જે છે વિલ કમ આઉટ, એ બહાર આવશે. ધ ચીક વિલ ગ્રો ઇન ટુ અ હેન, પછી મરઘીનું બચ્ચું મરઘી બની જશે. ધ હેન વિલ લે એગ્સ, પછી મરઘી ઈંડા આપશે. તો વિચાર જુઓ તમે, એ ઈંડું છે ઈંડાને ખીચામાં નાખીશ, ખીચામાં નાખીશ એટલે એ ગરમી મળશે, એટલે શું થઈ જશે,
એમાંથી બચ્ચું બહાર આવશે, બચ્ચું બહાર આવશે, બચ્ચું મોટું થઈને મરઘી બનશે, મરઘી પાછા બીજા ઈંડા આપશે. ઓહો, પછી હું કહે છે બોઝ એક્સ વિલ ગીવ મી મોર ચિક્સ, કે ઈ ઈંડામાંથી બીજા બચ્ચાઓ બહાર નીકળશે. They will grow into hens. પછી બધાય બચ્ચા મરઘીઓ બની જશે. Those hens will lay eggs. પછી મરઘીઓ પણ ઈંડા આપશે. એક ઈંડું એમાંથી એક મરઘી, એક મરઘીમાંથી બહુ બધા ઈંડા, એ બહુ બધા ઈંડામાંથી બહુ બધા બચ્ચા, બહુ બધા બચ્ચામાંથી બહુ બધી મરઘી, બહુ બધી મરઘીમાંથી બહુ બધા ઈંડા. આહા ભાઈ, જશે ફાકે ચડાશે, એ વાતો ચડાશે. જો I shall sell them. હું એને વેચીશ. અને આઈ શેલ બી અ રિચ મેન, અને પછી હું એક અમીર માણસ બની. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ, હું એક મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી, બહુ બધા સાથીદારો, બહુ બધા નોકરો મારી સેવા કરશે. આઈ શેલ હેવ ફોર કાર્સ, મારી પાસે ચાર ચાર ગાડીઓ હશે. બરોબર, ચાર ચાર ફોર વ્હીલર હશે મારી પાસે, એમ કહે છે. પીપલ વિલ સે, લોકો કહેશે કે લુક દેટ્સ મિસ્ટર મફતલાલ, કે જો જો પેલા મફતલાલ છે, હી ઇઝ વેરી રિચ મેન, તે બહુ જ અમીર છે. ધેન આઈ શેલ, પછી જે છે હું આમાં પછી એની વાતો ચાલુ ને ચાલુ છે કે પછી હું અમીર થઈ જાય, બહુ મોટો બંગલો લઈ, ચાર ચાર ગાડીઓ લઈને લોકો મારી વાતો કરશે કે આ જો આ ભાઈ મિસ્ટર મફતલાલ બહુ પૈસાવાળા હો એમ 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 જે છે હજી બોલે છે. જો આ ડોટ 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 ડોટનો મતલબ શું થાય કે એની વાત હજી અધૂરી છે, એની વાત હજી ચાલુ છે. અને ત્યાં શું થાય છે, સ્ટોપ સેડ છગનલાલ. છગનલાલ કહે છે બસ 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 બંધ થાવ હવે, યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, કે તમે બહુ હવે આગળ વધો છો, બહુ ઝડપથી આગળ વધો છો. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ, જરાક મને આ ઈંડાને જોવા દો. વન્ડરફુલ એટલે અદ્ભુત, કે મને તમારી પાસે જે અદ્ભુત ઈંડું છે ને, જેમાંથી આ તમારા બધા વિચાર છે કે એક ઈંડામાંથી બચ્ચું, બચ્ચામાંથી મરઘી, મરઘીમાંથી ઈંડા, ઈંડામાંથી બચ્ચા, એમાંથી મરઘી, એમાંથી ઈંડા, પછી બહુ બધા પૈસા, આ જે તમારા વિચાર છે, જરાક એ ઈંડું તો મને બતાવો, એ અદ્ભુત ઈંડું મને જોવા તો દો. તો શું થાય છે, મિસ્ટર મફતલાલ ટુક ધ એગ, મિસ્ટર મફતલાલે જે છે ઈંડું લીધું, આઉટ ઓફ હિઝ પોકેટ, પોતાના પોકેટમાંથી બહાર કાઢ્યું. હી શોડ ઇટ ટુ છગનલાલ, એણે છગનલાલને બતાવ્યું. પણ બટ હી સ્લીપ્ડ ફ્રોમ હિઝ ફિંગર્સ, પણ તેમની આંગળીઓમાંથી લસરી ગયું. કોની આંગળીઓમાંથી, મફતલાલની આંગળીઓમાંથી. એણે જે છે પોકેટમાંથી એ ઈંડાને કાઢવા ગયા, એટલી વારમાં જે છે આંગળીમાંથી પડી ગયું, લપસી ગયું, સ્લીપ ખાઈ ગયું. ઈંડું છે પાણકો તો નથી, પડે એટલે પૂરું ઈંડું ફૂટી ગયું. મિસ્ટર મફતલાલ લુકડ એટ ધ બ્રોકન એગ, મિસ્ટર મફતલાલે તે તૂટેલા ઈંડા સામે જોયું, અને પછી કહે છે ઓ ડિયર, કે હે વાલા, હી સેડ નાવ આઈ શેલ નોટ હેવ એની ચિક્સ, હવે મારે જે કોઈ ઈંડાના બચ્ચા નહીં હોય, કોઈ મરઘીના બચ્ચા નહીં હોય. આઈ શેલ નોટ હેવ એની હેન્સ, મારે કોઈ મરઘીઓ નહીં હોય. ધે વિલ નોટ લે એની એગ્સ, તેઓ કોઈ પણ પ્રકારના ઈંડા નહીં આપે. આઈ શેલ નોટ બી રીચ, હું અમીર માણસ નહીં બનું, હું ધનવાન નહીં બનું. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ, મારે મોટું ઘર નહીં હોય. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ, મારે નોકરો નહીં હોય, એન્ડ કાર્સ, અને મારી પાસે ગાડીઓ પણ નહીં હોય. અરે રે, આ શું થઈ ગયું. એણે જેટલા બધા સપના જોયા હતા, બધા સપના ચૂરો, એક ગાય ચૂરો થઈ ગયા. તો યસ સેડ છગનલાલ. છગનલાલ કહે છે હા એવું જ થાય. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ, કે તમે તો ગરીબ જ રહેવાના છો મફતલાલ, જો આવું આવું કરશો ને તો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, પણ તમે તમારું નસીબ બીજી વાર અજમાવી શકો છો. કમ ઓન, ચાલુ કરો, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, કે ચાલો મહેનત કરો, રળવાનું શરૂ કરો, મહેનત કરીને કમાવાનું ચાલુ કરો. તો કહે છે પરહેપ્સ યુ આર રાઈટ, મિસ્ટર મફતલાલ કહે છે કે ભાઈ હા, કદાચ તમારી વાત સાચી છે. મિસ્ટર મફતલાલ સેડલી, દુઃખથી જે છે આવી રીતે આવી વાત કરે છે કે હા ભાઈ, તમારી વાત છે સાચી. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લાવ્યા છીએ એક જબરદસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3-12 બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના અને તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ વધીએ.
આગળનું કહે છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન્સ ફોર ઈચ સેન્ટેન્સ, દરેક વાક્ય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો ચાલો કરીએ. પહેલું, મિસ્ટર મફતલાલ વોઝ, મિસ્ટર મફતલાલ હતા કેવા, હાર્ડવર્કિંગ, લેઝી કે ક્લેવર? તો એ હતા લેઝી, આળસુ માણસ હતા. પછી મિસ્ટર મફતલાલ સો એન એગ, મિસ્ટર મફતલાલે ઈંડું જોયું. તો ઇન ધ નેસ્ટ એટલે કે માળામાં જોયું, અંડર ધ ટ્રી વૃક્ષની નીચે જોયું, કે ઇન ધ માર્કેટ માર્કેટમાં ક્યાં જોયું તું, અંડર ધ ટ્રી. પછી મિસ્ટર મફતલાલ સેડ આઈ શાલ, મિસ્ટર મફતલાલે કહ્યું કે હું થઈશ, હું કરીશ, શું કરીશ, કે કીપ ધ એગ ઇન ટુ માય પોકેટ, ઈંડાને પોકેટમાં મૂકીશ, પુટ ધ એગ ઇન ટુ ધ સનલાઇટ, એને સૂર્યપ્રકાશમાં મૂકીશ, અને ઈટ ધ એગ, ઈંડું ખાઈ જઈશ નહીં. ઈંડાને ખીચામાં મૂકવાની વાત કરતા હતા. ચોથું છે, મિસ્ટર મફતલાલ સેડ, મિસ્ટર મફતલાલ બોલ્યા, આઈ શેલ હેવ ફોર ખાલી જગ્યા, એની પાસે ચાર શું હશે, તો ચાર ગાડી હશે, કાર્સ, બરોબર. પછી મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્સ એન્ડ એગ્સ એન્ડ વિલ બી ખાલી જગ્યા, કે મિસ્ટર મફતલાલ વેચશે મરઘીઓને અને ઈંડાઓને વેચશે અને શું થઈ જશે, પૈસાવાળા અમીર બની જશે. રીચ નામનો શબ્દ છે, એ જવાબ સાચો છે. આગળ આપણને કહે છે પાર્ટ સી, કે વર્ક ઇન અ પેર્સ એટલે કે જોડીમાં કામ કરો અને કમ્પ્લીટ ધ ડાયલોગ, આ ડાયલોગ જે છે આપણે કમ્પ્લીટ કરવાનો છે. ચાલો કરીએ. પહેલું, મફતલાલ, મફતલાલ કહે છે આહા એન એગ, આઈ એમ લકી, પહેલામાં લકી આવશે. હવે આ છે શું એ સમજો, આપણે જે હમણાં પાઠ ભણ્યા ને, જે સ્ટોરી ભણ્યા, એ સ્ટોરીને અહીંયા સંવાદ સ્વરૂપે રજૂ કરવાની છે, આખી આખી સ્ટોરીને. ઓકે, તો પહેલું મફતલાલ વિચારે છે, ઓહો હું તો બહુ નસીબદાર છું, મને કિંડું મળી ગયું. છગનલાલ કહે છે, હેલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન ઇન યોર હેન્ડ, તમારા હાથમાં શું છે, એ પ્રશ્ન પૂછે છે. તો મફતલાલને જવાબ આપે છે, એન એગ, એ કિંડું છે, ઇટ વિલ મેક મી રિચ, મને અમીર બનાવશે. તો છગનલાલ કહે છે, એન એગ, એક ઈંડું, વિલ મેક યુ રિચ, એ તમને અમીર બનાવશે, હાઉ કમ, હાઉ કમ એટલે કેવી રીતે, બરોબર. આગળ મફતલાલ કહે છે, આઈ શેલ નોટ ઇટ ધીસ એગ, હું આ ઈંડાને ખાઈશ નહીં, બરોબર. આઈ શેલ પુટ ઇટ, ખાલી જગ્યામાં આવશે, ઇન માય પોકેટ, કે હું એને મારા ખીચામાં મૂકીશ. ઇટ ખાલી જગ્યા, તો ઇટ વિલ બી વાર્મ, ત્યાં ગરમી મળશે એને, ને સૂન અ ચિક, વિલ ખાલી જગ્યા, તો એક બચ્ચું જે છે એમાંથી બહાર આવશે, કમ આઉટ ઓફ ધ એગ, ઈંડામાંથી બહાર આવશે. પછી કહે છે છગનલાલ, કહે છે, ઓકે ફાઇન, કાંઈ વાંધો નહીં, ધેન હાઉ વિલ એન એગ મેક યુ રિચ, તો ભાઈ તમને ઈંડું કઈ રીતે જે છે ધનવાન બનાવે, આખું ડિટેલમાં કહો તો ખરા. મફતલાલ કહે છે, જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, ખાલી સમજવાનો પ્રયત્ન કરો, ધ ચિક વિલ ગ્રો ઇન ટુ અ હેન, એ બચ્ચું મરઘી બનશે, ધ હેન ખાલી જગ્યા, તો હેન વિલ લે એટલે કે આપશે, એ મરઘી જે છે પછી ઈંડા આપશે, ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ, એ ઈંડાઓમાંથી વધારે બચ્ચા આવશે, અને ધેય ખાલી જગ્યા, હેન્સ તેઓ જે છે મોટી થઈને પાછી મરઘીઓ બની જશે, રેડી ને. તો આગળ છગનલાલ કહે છે, વેલ યુ વિલ હેવ મેની હેન્સ, કે તમારી પાસે તો ઘણી બધી જે છે મરઘીઓ થઈ જશે. મફતલાલ કહે છે, રાઈટ, સાચી વાત છે, ધોઝ હેન્સ વિલ લે ખાલી જગ્યા, કે તે મરઘીઓ જે છે શું કરશે, ઈંડા બનાવશે, આપશે. આઈ શેલ ખાલી જગ્યા, એન્ડ આઈ શેલ બી ઇન અ ખાલી જગ્યા, તો હું જે છે ઈંડાઓને વેચીશ, સેલ ધેમ, અને આઈ વિલ બી રિચ મેન, પછી હું અમીર માણસ બની જઈશ. છગનલાલ કહે છે, ઇન્ટરેસ્ટિંગ, ઇન્ટરેસ્ટિંગ, યુ વિલ બી અ રિચ મેન, કે હા તમે જે છે એ રિચ મેન એટલે કે અમીર માણસ બની જશો, રસપ્રદ વાત છે. આગળ હું કહે છે મફતલાલ, આઈ ખાલી જગ્યા લીવ, કે હું લી, હું રહીશ, અને બિગ હાઉસ, કે હું એક મોટા ઘરમાં રહીશ, મેની સર્વન્ટ્સ, ઘણા બધા નોકરો હશે, વિલ સર્વ મી, જે મારી સેવા કરશે, આઈ શેલ હેવ ફોર કાર્સ, હું ચાર ગાડીઓ લઈશ. છગનલાલ કહે છે, યુ વિલ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ મેન, કે તમે તો બહુ જ મહત્વના માણસ બની જશો ને. તો મફતલાલ કહે છે, પીપલ વિલ લુક એટ મી, લોકો મારી સામું જોશે અને દે વિલ પ્રેઝ મી, તેઓ મારા નસીબનું, માય લક, મારા નસીબના વખાણ કરશે. છગનલાલ કહે છે, લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ, કે મને જરાક આ જે અદ્ભુત ઈંડું છે જરાક જોવા તો આપો. તો મફતલાલ કહે છે, લેટ મી બ્રિંગ ઇટ આઉટ ઓફ માય પોકેટ, કે જરાક હું એને મારા પોકેટમાંથી બહાર કાઢી લઉં, બી કેરફુલ, તો બી કેરફુલ, પછી ઓ, પછી હું આપું છે ખાલી જગ્યા, તેમાં હું આવશે, ડિયર, કે ઓ ડિયર. છગનલાલ કહે છે, ઓ ડિયર, ઇટ ખાલી જગ્યા, તો ઇટ સ્લીપડ ફ્રોમ યોર ફિંગર્સ, કે તમારી આંગળીઓમાંથી પડી ગયું. તો મફતલાલ કહે છે, પુઅર મી, એટલે કે બિચારો હું, નાવ આઈ શેલ નોટ હેવ એની ખાલી જગ્યા, તો એની ચિક્સ, બચ્ચા નહીં હોય,
નો ખાલી જગ્યા, નો હેન્સ એટલે મરઘી નહીં હોય, નો મોર એક્સ વધારે ઈંડા નહીં હોય, નો મની પૈસા નહીં હોય, કાંઈ નહીં. જગલાલ કહે છે નો બિગ હોમ, મોટું ઘર નહીં, નો સર્વન્ટ્સ, નોકરી નહીં, કાંઈ નહીં હોય. મફતલાલ કહે છે નો કાર્સ, ગાડીઓ પણ નહીં. જગલાલ કહે છે યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ, તમે બીજી વખત તમારું નસીબ અજમાવી જુઓ. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન, કામ કરવાનું શરૂ કરો અને કમાવાનું ચાલુ કરો. મફતલાલ કહે છે યુ આર રાઈટ, તમારી વાત સાચી છે. આગળ વધીએ. આગળ આપણે પાર્ટ ડી કહે છે કે વોક ઇન અ પેર્સ, જોડીમાં કામ કરો. ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. અને ગીવ એપ્રોપ્રિએટ નંબર ટુ ધ ઈચ સેન્ટેન્સીસ, અને દરેક વાક્યને એક યોગ્ય ક્રમ આપવાનો છે બેસ્ડ ઓન ધ સ્ટોરી, સ્ટોરીને આધારે. ચાલો આપીએ. સૌથી પહેલું ધોઝ એગ, ખાલી જગ્યા મોર ચિક્સ, તો વિલ ગીવ મી મોર ચિક્સ. પછી બીજું ધ ચિક, ખાલી જગ્યા ગ્રો ઇન ટુ અ હેન, તો વચ્ચે વિલ આવશે, ભવિષ્યકાળની વાત છે. આઈ, ખાલી જગ્યા રીચ મેન, તો આઈ શેલ બી, બરોબર, ભવિષ્યકાળમાં શેલ વપરાય, વિલ વપરાય, પણ વિલ જે છે આઈ સાથે ન વપરાય, આઈ સાથે શેલ વપરાય. ધ હેન વિલ, ખાલી જગ્યા, તો હેન વિલ લે એક્સ. અને પછી ખાલી જગ્યા વિલ પોઈન્ટ એન્ડ સે, તો કોણ પોઈન્ટ કરવાનું છે, તો કે લોકો એટલે પીપલ. હવે ઘટનાક્રમ પ્રમાણે આને પહેલો નંબર, આને બીજો, અહીંયા ઉપરને ત્રીજો, આ ચોથો અને આ પાંચમો સેન્ટેન્સ, અહીંયા આપણે એ પ્રમાણે ક્રમ પણ આપી દેવાના છે. આગળ વધીએ. આગળ આપણને પાર્ટ ઈ કહે છે, એક્ટિવિટી નંબર ત્રણનો, કે વર્ક ઇન અ ગ્રુપ્સ, જૂથમાં કામ કરો. રીડ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ, નીચેના પોઈન્ટ્સ વાંચો. કન્સ્ટ્રક્ટ અ સ્ટોરી, એક સ્ટોરી બનાવો બેઝડ ઓન ઇટ, એના ઉપર આધારિત. રાઇટ ધ સ્ટોરી, તે સ્ટોરી લખો. યુ કેન એક્સટેન્ડ ધ સ્ટોરી, અને તમે એ સ્ટોરીનું આખે આખું વર્ણન કરી શકો છો. ચાલો કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે છે તમારે હિન્દી અને ગુજરાતીની અંદર આ પ્રકારે વાર્તા લેખન પૂછવાનું ચાલુ હોય, કે ભાઈ તમને જે છે સ્ટોરીના મુદ્દા આપી દે અને એ રીતે તમારી સ્ટોરી બનાવવાની છે, તો આપણે કાંઈ નવું નથી, આપણે ઇંગ્લિશમાં બનાવવાની છે. ચાલો બનાવીએ. મિસ્ટર શેખ ચિલ્લી, અરે વાહ, કોઈને ખબર છે મિસ્ટર શેખ ચિલ્લી કોણ હતા? એ મને જરા કમેન્ટ સેક્શનમાં જણાવો, જે વિદ્યાર્થીને નોલેજ હોય, જે વિદ્યાર્થીને ખ્યાલ હોય કે શેખ ચિલ્લી હતા કોણ, તો મને તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે શેખ ચિલ્લી કોણ હતા. ઓકે, તો આપણે એની સ્ટોરી બનાવવાની છે. કે છે ગોઈંગ ઓન અ રોડ, રોડ ઉપર જાય છે. ફાઉન્ડ ટાયર, એને એક ટાયર મળે છે. સ્ટાર્ટેડ ટુ ડે ડ્રીમ, ડે ડ્રીમ એટલે દિવસે સપનો જોવું, આ ખુલ્લી આંખે સપનો જોવાનું ચાલુ કરે છે. કે થિંગ્સ ઓફ મેકિંગ બાયસિકલ, એમાંથી સાયકલ બનાવશે. પછી વિલ સેલ ધ સાયકલ, પછી સાયકલને વેચશે. અર્ન મની, પૈસા કમાશે. ઓપન અ સાયકલ સ્ટોર, સાયકલની દુકાન ખોલશે. વિલ અર્ન લોટ ઓફ મની, પછી બહુ બધા પૈસા કમાશે. વિલ ઓપન અ બાઇક શોરૂમ, પછી ગાડીનો શોરૂમ ખોલશે. પછી વિલ સેલ બાઇક્સ, ગાડી વેચશે. પછી બીકમ મિલિયનર, લાખો પછી કરોડપતિ બની જશે. વિલ અર્ન મોર, હજી કમાશે. પછી કાર કંપની શરૂ કરશે. બીકમ અ બિલિયનર, અબજોપતિ બની જશે. અને સ્ટાર્ટ અ એરલાઇન, પછી વિમાનની કંપની ચાલુ કરશે. બીકમ અ રિચેસ્ટ મેન, દુનિયાના સૌથી અમીર માણસ બની જશે. ટાયરમાંથી શરૂઆત થઈ, એક ટાયરથી, જેમાં આપણા હમણાં આપણે જે સ્ટોરી ભણ્યા ને મફતલાલ વાળી, સેમ સ્ટોરી છે, એક્ઝેક્ટ સેમ. પણ અહીંયા શું હતું, ત્યાં શું હતું, ઈંડું, ઈંડામાંથી બચ્ચા, બચ્ચામાંથી મરઘી, મરઘીમાંથી પાછા ઈંડા, બચ્ચા મરઘી, પાછા ઈંડા, બચ્ચા મરઘી, એમ હતું. અહીંયા તો અલગ લેવલ છે ભાઈ. ટાયર મળ્યું, ટાયરમાંથી સાયકલ બનાવશે. કઈ રીતે મને ખબર, એ બનાવશે. ટાયરમાંથી સાયકલ બનાવીને સાયકલને વેચી નાખશે, કમાશે. એમાંથી સાયકલનો શોરૂમ શરૂ કરશે. સાયકલો વેચી વેચી બહુ બધા પૈસા કમાય, તો ગાડીનો શોરૂમ શરૂ કરશે. ગાડીમાંથી પૈસા કમાવે એટલે ફોરવ્હીલનો શોરૂમ, અને ફોરવ્હીલમાંથી પૈસા કમાવે એટલે એરલાઇન કંપની, વિમાન બનાવશે. પછી ઉડશે. જબરી સ્ટોરી છે. ચાલો તે બનાવીએ, તમારી માટે સ્ટોરી મેં તૈયાર કરી છે. ચાલો વાંચે. શું કહે છે, હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ મિસ્ટર શેખ ચિલ્લી. યસ્ટરડે આઈ ફાઉન્ડ અ ટાયર ઓન ધ રોડ, ગઈકાલે મને રોડ ઉપર ટાયર મળ્યું. આઈ થોટ, મેં વિચાર્યું કે ધીસ ટાયર વિલ મેક મી અ રીચ પર્સન, આ ટાયર મને બહુ જ અમીર બનાવશે. ડુ યુ નો હાઉ, તમને ખબર છે કઈ રીતે? ચાલો શરૂ કરીએ સ્ટોરી. ફર્સ્ટ ઓફ ઓલ, એટલે કે સૌથી પહેલા, આઈ વિલ મેક અ બાયસિકલ, હું એક સાયકલ બનાવીશ. ધેન આઈ વિલ સેલ ધ બાયસિકલ, પછી હું સાયકલ વેચી દઈશ. એન્ડ અર્ન મની, પૈસા કમાઈશ.
I will open a cycle store with the help of the money. ઈ પૈસાની મદદથી હું એક સાયકલની દુકાન શરૂ કરીશ. My store will be popular. મારી દુકાન વખણાઈ જશે, પ્રખ્યાત થઈ જશે. I will sell many cycles. હું બહુ બધી સાયકલો વેચીશ. And earn more money. અને હું વધારે પૈસા કમાઈશ. Then I will open a bike showroom. પછી હું ગાડીનો શોરૂમ ખોલીશ. And I will sell bikes. પછી હું ગાડીઓ વેચીશ. Thus I will earn a lot of money. કે એનાથી હું બહુ બધા પૈસા કમાઈશ. And I will become a millionaire. અને હું કરોડપતિ બની જઈશ. પછી કહે છે I will earn so much money that I will start a car company. પછી હું એક કારની કંપની ચાલુ કરીશ. My cars will be very popular. મારી ગાડીઓ, મારી કાર બહુ જ પોપ્યુલર થઈ જશે. I will sell the cars. હું કાર વેચીશ અને earn a lot of money, બહુ બધા પૈસા કમાઈશ. Soon I will become a billionaire. પછી હું અબજોપતિ બની જઈશ. I will earn a lot of money in a few years. કે હું એટલા બધા પૈસા કમાઈશ કે થોડાક વર્ષોમાં I will start airline. કે પછી હું વિમાનની કંપની જે છે ચાલુ કરીશ. I will have my own aeroplanes. મારા ખુદના એરોપ્લેન્સ હશે મારી પાસે. માર એરલાઇન વિલ બી વેરી પોપ્યુલર. તે પણ બહુ જ પોપ્યુલર થઈ જશે. I will earn a lot of money. હું બહુ બધા પૈસા કમાઈશ. I will become the richest man on the earth. અને હું આ પૃથ્વીનો સૌથી અમીર માણસ બની. દિવસે દિવસે સ્વપ્ન જોયા કરે, લાઈન ઉપર લાઈન, એક પછી એક ચાલુ જ રાખે. Then I will also buy some ships. પછી હું શિપની કંપની ખોલીશ. My shipping company will also very popular. તે પણ બહુ પોપ્યુલર થઈ જશે. પછી હું વધારે ને વધારે પૈસા કમાઈશ. Then I will enjoy myself. પછી હું મજા કરીશ. I will travel all over the world. હું આખી દુનિયામાં ફરીશ. I will have a home on a Mount Everest. મારું ઘર Mount Everest ઉપર હશે. I will be a big house. ત્યાં એક બહુ મોટું ઘર હશે. It will be so big that ત્યાં એટલું મોટું ઘર હશે. એ ઘર એટલું મોટું હશે, એટલું મોટું હશે કે હજી જો ડોટ 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 ડોટ, એનો મતલબ હજી વાત ચાલુ છે. અને ત્યાં શું થાય છે? મિસ્ટર શેખ ચલ્લી સ્ટ્રેચડ હિઝ હેન્ડ્સ ટુ શો હાઉ બિગ ધ હાઉસ વિલ બી. કે મિસ્ટર શેખ ચલ્લી પોતાના હાથને આમ એટલા આમ ખેંચે છે. ખેંચે છે હું કામ આમ બતાવવા માટે, એટલું મોટું હશે, એટલું મોટું ઘર હશે એમ બતાવવા માટે જે છે હાથ આમ ખેંચે છે, ખેંચે છે. અને ખેંચતા ખેંચતા શું થઈ જાય છે? એન્ડ ધ ટાયર ટોર, ટાયર ટોર, ટાયર ફાટી જાય છે. ટોર એટલે ચીરાઈ જવું, ફાટી જવું. એ ટાયર ચીરાઈ જાય છે. પુઅર મિસ્ટર શેખ ચિલ્લી, બિચારા શેખ ચિલ્લી, કે જેને ટાયરમાંથી સાયકલ, સાયકલમાંથી ગાડી, ગાડીમાંથી કાર, કાર એક નહીં શોરૂમ, શોરૂમ પાછી આખે આખું શોરૂમ હતું એમ. પછી કારમાંથી વિમાન, વિમાનમાંથી શિપ, આખી દુનિયામાં ફરવું તું, માઉન્ટ એવરેસ્ટ ઉપર ઘર રાખવું તું. માઉન્ટ એવરેસ્ટ ઉપર જ્યાં શ્વાસ નથી લઈ શકાતો ત્યાં ભાઈને ઘર બનાવવું હતું. અને એટલી વારમાં ટાયર ફાટી ગયું. બોલો લ્યો. એટલે આવા ખોટા સપના જોવાની મહેનત કરો, મહેનત કરવાથી જ સફળતા મળશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 4 ની એક્ટિવિટી નંબર 3. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આ યુનિટની ચોથી એક્ટિવિટી લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.